नमस्कार, વાસ્તવાની માં આપણી સાથે હું છું આરતી। તો હાલ મહત્વના સમાચાર સામે નજર કરીએ, જેમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે। તો વાત કરવામાં આવે તો શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં જંગી સભા પણ સંબોધવાના છે। આ વચ્ચે જાહેર સભા દરમિયાન વધુ એક ગેરંટી જાહેર કરે તેવી શક્યતા પણ છે। તો રાજકોટમાં શિવોત્સવમાં કેજરીવાલ ભાગ લેશે। આ વચ્ચે પૂર્વ એમએલએ ઇન્દ્રનીલના શિવોત્સવમાં પણ ભાગ લેશે કેજરીવાલ, તેવા મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પણ આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે। 26 જુલાઈએ તેઓ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા, ત્યારબાદ તેમણે રાજકોટમાં વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો। હવે ફરીવાર તેઓ ઓગસ્ટની 1, 6, 7 અને 10 તારીખે ગુજરાતમાં આવશે। આ વચ્ચે વાત કરીએ તો સોમનાથમાં જંગી સભા પણ સંબોધશે, તે ઉપરાંત વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ ગુજરાતમાં અવરજવર વધી રહી છે। આમ વાત કરું દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે, જેમાં શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં જંગી સભા પણ સંબોધશે। જાહેર સભા દરમિયાન તેઓ વધુ એક ગેરંટી જાહેર કરે તેવી શક્યતા છે, જેમાં રાજકોટમાં શિવોત્સવમાં પણ કેજરીવાલ ભાગ લેવાના છે। તો પૂર્વ એમએલએ ઇન્દ્રનીલના પણ શિવોત્સવમાં તેઓ ભાગ લેશે।